सब्सक्राइब करो आज चैनल ने। तेरे इंतजार में इस तरह दिन बिता रहे हैं, तेरे इंतजार में इस तरह दिन बिता रहे हैं। कभी पिज्जा तो कभी आइसक्रीम खा रहे हैं। तूने पहला मंकी चाप वेंकी ने तू व्हाट्सएप पर वॉइस मैसेज करी रही छे ने? कही दऊं छु तने, एने मड़वानू छोड़ी दे, नहीं तो शू? नहीं तो डैड ने कही देश। हां, तो पछी हूं पण डैड ने कही देश के गया महीने एमनी जे डायमंड नी रिंग खोवाई गई हती ने, એ કોણે અને કેમ વેચી હતી? એટલે તું કેવા શું માંગે છે? એટલે હું એમ કેવા માંગુ છું મિસ્ટર ચિત્રક મહેતા, કે તમે આજે રોજ કમ્પ્યુટર ગેમ રમતા રમતા ઓનલાઈન લોટરીના જુગારના રવાડે ચડ્યા છો ને, અને એની માટે ઘરની બધી ચીજો વેચીને પૈસા ઉભા કરી રહ્યા છો, એની મને જાણ છે। જુગાર રમવાનું છોડી દો, સારી ચીજ નથી। કોણે કહ્યું જુગાર સારી ચીજ નથી? અરે જુગાર તો ધર્મરાજ યુધિષ્ઠિર પણ રમતા હતા। અચ્છા, તો હું ડેડ ને કહી દઉં છું કે તમારા ઘરે છે ને યુધિષ્ઠિર પેદા થયો છે, તમારું નામ બદલીને પાંડુ કરી લો। એ એવું નહીં કરતી પ્લીઝ, એ પાંડુ પોતાનું નામ નહીં બદલે, મારો નામો નિશાન મિટાવી દેશે। આપણો બાપ બાપ નહીં પાપ છે। શું બકે છે? હા, બાકી બાપ થોડી ને આવા હોય। મને તો યાદ નથી કે કોઈ પણ દિવસ એને આપણી સાથે અડધી મિનિટ પણ પ્રેમથી વાત કરી હોય। એ સોનલ, મને લાગે છે આપણા બાપા હોસ્પિટલમાં બદલાઈ ગયા છે। મને પણ એવું જ લાગે છે। આપણે મમ્મીને કહીને એમનું ડીએનએ ટેસ્ટ કરાવીએ તો? હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે ટીવી, ફ્રિજ અને વોશિંગ મશીનની જેમ પેરેન્ટ્સની પણ એક્સચેન્જ ઓફર શરૂ થઈ જવી જોઈએ। જૂના દેકર નયા લેકર જાઓ। સૌથી પહેલા તો ડેડને જ એક્સચેન્જ કરી નાખીશ। ભીખાજી, બહાર આવીને દરવાજો ખોલો। બહાર આવીને દરવાજો ખોલો। કે તમે બંને જણાએ હાથમાં મહેંદી મૂકી છે? દરેક વાતમાં ભીખાજી દરવાજો ખોલો, ભીખાજી આ કરો। અરે આમાં ને આમાં ભીખાજીથી રોજ દાળનો વઘાર બળી જાય છે। ભીખાજી, તમે માત્ર વઘારમાં ધ્યાન રાખો, ઘરના બધા કામ હું કરું છું। આખો દિવસ અરે આવી ગયા તમે આટલા વહેલા? કેમ ના ભાઈ, મારું ઘર છે, વહેલો આવું કે મોડો આવું મારી મરજી। આંધળી દેખાતો નથી, તારી સામે ઉભો છું તો આવી જ ગયો હોઉં ને। કેમ આજે મોડું થયું? કેમ આજે વહેલા આવી ગયા? શું આજે બહુ થાકેલા લાગો છો? શું વાત છે, આજે બહુ મૂડમાં છો ને? અરે કહું છું સાંભળો છો ના, કાનમાં પૂંબડા ભરાવીને બેઠો છો, નોનસેન્સ। અને સૌથી વધારે ડેન્જરસ સવાલ તો એ હોય, અરે હું શું કહેતી હતી, ત્યાં જ પતિના પેટમાં ફાળ પડે કે નક્કી આજે મારું ખીચ શું છે ને હલકું કરવાની તૈયારીમાં છે। હા તો 100% પુરુષો ઘરમાં આવતાની સાથે જ ડાકુ હુકમસિંહ બની જતા હોય છે, આવતાની સાથે જ। આ મારી બેગ મૂક, મારા માટે પાણી લાવો, મારા માટે કડક ચા બનાવો, મારું માથું બહુ દુખે છે, મારું માથું દબાવી આપ। અને આપણે એની માને માથું દબાવતા હોય ત્યારે પણ પોતાની માને યાદ કરતા હોય છે, ઓ મા મરી ગયો, માડી રે મને બચાવી લે। અને પેલી માઓ પણ આવા પાપીઓને જણે છે જે આ વહુઓની દુશ્મન હોય છે। દુશ્મન હોય જ ને, એક માં બિચારી 25-25 વર્ષ સુધી પરિશ્રમ કરીને પોતાના દીકરાને હોશિયાર બનાવે અને પત્નીઓ આવીને 5 મિનિટમાં એને મૂરખ બનાવી દેતી હોય છે। તમારું પતિયું ના, તું કહેતી હોય તો આગળ ચલાવો, નોનસેન્સ। ઘરમાં આવતા વેત જ કકળાટ શરૂ થઈ જાય છે, શું કરું એ જ નથી સમજાતું। અરે તમે લોકો અહીંયા શું કરી રહ્યા છો? તમે તો તમારી માં સાથે લોનાવાલા પિકનિક પર જવાના હતા ને? ડેડ, તમારો ઇન્ટરવ્યુ આજકાલ ચેનલ પર ટેલિકાસ્ટ થવાનો હતો ને, એ જોવા બેઠા છીએ। અરે હા હા હા, અરે આજે તો મારો ઇન્ટરવ્યુ છે। સલાહ, આખો દિવસ મારો જ પ્રોમો ચલાવ્યો છે। ટીવી ચાલુ કરો, ટીવી ચાલુ કરો। રિમોટ ક્યાં છે? રિમોટ લાવો, રિમોટ। રિમોટ? રિમોટ હમણાં તો અહીંયા હતું, ખબર નહીં શું મને જોઈને છુપાઈ ગયું। વેચી તો નથી માર્યું ને? ચૂપ રે, મને શું તારા વેંકી જેવું ચિંદી ચોર સમજે છે? અરે હમણાં તો અહીંયા રિમોટ મૂક્યું તું, ખબર નહીં ક્યાં ગયું। દાળની તપેલીમાં જો, એમાં તો નથી નાખી આવીને? ગયા મહિને દાળની તપેલીમાંથી રિમોટ મળેલું, નોનસેન્સ। એક વસ્તુ આ ઘરમાં ઠેકાણે નથી હોતી, સાવ ફોડ છે ફોડ। આ ઘરમાં એકે વસ્તુ ઠેકાણે નથી હોતી ને, પણ તમારું તો કોઈ દિવસ મગજ ઠેકાણે નથી હોતો।
અરે કોઈ દિવસ સીધા મોડે અમારી સાથે વાત નથી કરતા. કહું છું સુધરો સુધરો, આ દેશના ટોપ 10 લોયર્સમાં તમારું નામ આવે છે. ઘરમાં આવતાની સાથે જ ગુંડા જેવું વર્તન કરવા માંડો છો. તે કરવું જ પડે ગુંડા જેવું વર્તન. આ ઘર નહીં, તમે છે ને આને ચંબલની કોતર બનાવી દીધી છે. અને ચંબલમાં જો વકીલાત કરવા જાવ ને તો ચપ્પલ ખોવાનો વારો આવે. ત્યાં ગુંડાગર્દી જ ચાલે. રિમોટ ક્યાં છે? આ દરવાજો જેને કોઈ ખોલશે પણ? હા ખોલું છું. કોઈ વસ્તુ ઘરમાં નથી રહ્યું. અહીંયા બધા ઉભા છે ઠોયાની છે. એક વસ્તુ સરખી નથી હોતી. ઘરમાં પ્રાણી બાગ બનાવી દીધું છે. અટક સાવન કી ઘટા, કહાં ચલી ગઈ લતા? એ અમોલ, લતા તેરા પતા તો બતા. આજે તું ફરી પાછો પીને આવ્યો? હર તરફ હર તરફ ખામોશી કા સાયા હૈ. જિંદગી મેં પ્યાર કિસને પાયા હૈ? અબ યાદો મેં જુમતે ઉસકી, જમાના કહેતા હૈ દેખો આજ ફિર પીકર આયા હૈ. છરી લાવ. છરી શું કામ જોઈએ છે? મારે મારા કાંડા ની નસ કાપી છે. લઈ આવ, જલ્દી થી છરી લઈ આવ અને પાછી ધાર વાળી લાવજો. એટલે આજે ફેસલો. શું બોલો છો? ચૂપ રહો ને તમે. અને અમોલભાઈ, આ શું? તમે મને પ્રોમિસ કર્યું તું ને કે તમે દારૂ ને કોઈ દિવસ હાથ નહીં લગાડો. આજે દારૂ પીને આવ્યા છો તમે. તે હાથ નથી લગાડ્યો, સ્ટ્રોથી પીધો છે. ભાભી, મને લતા છોડીને શું કામ ગઈ? ઓ ભાઈ, તને લતા છોડીને ગઈ ને એના પછી 6 સરકારો બદલાઈ ગઈ. આ અડવાણી જેવા અડવાણીજીના વિચારો બદલાઈ ગયા ને તું હજી લતા લતા કરે છે? ઓ મારા ભાઈ, લતા ને ભૂલવાનું શું લઈશ તું? લતા કા પતા બતા દો. મોહબ્બત કી બહાર ખિલને સે પહેલે જુદાઈ કી ફિઝા છા ગઈ. મોહબ્બત કી બહાર ખિલને સે પહેલે જુદાઈ કી ફિઝા છા ગઈ. પ્યાર કા ફૂલ ખિલને સે પહેલે છોડ બકરી ખા ગઈ. હાય અમોલ ભાઈ, જીવનમાં પોતાની લવ સ્ટોરીને હેપી એન્ડિંગ ન મળે તો એનો મતલબ એ નહીં કે જિંદગી પર આવી રીતે રડતા રહેવાનું. આ મને જ જો, હું રડું છું. શું બોલ્યા? અરે શું શું આમ કર્યા કરે છે? હું તો એને સમજાવી રહ્યો છું. અચ્છા, એને તમે સમજાવી રહ્યા છો એટલે તમારી લવ સ્ટોરીને હેપી એન્ડિંગ નથી મળ્યો એટલે તમે શું કહેવા માંગો છો? તમે મારી સાથે પરણીને ખુશ નથી, પસ્તાઈ રહ્યા છો? અરે મારી ક્યાં વાત કરો છો? અરે કોઈને પણ પૂછી જુઓ ભાઈ, પતિ થયો પતિ ગયો. હા, તો પત્ની થઈ એની ચટણી થઈ. આ દેશની દરેકે દરેક નારી રાણી લક્ષ્મીબાઈ હોય છે. લગ્ન પહેલા રાણી, પછી થોડા વર્ષો પછી લક્ષ્મી, અને પછી આજીવન બાઈ. હે ભગવાન, આવા નબુડા માણસ સાથે તે મને પરણાવી, એના કરતા મને આજીવન કુંવારી કેમ ના રાખી? તે ચખ મારવા માટે જયા પાર્વતીના વ્રત કર્યા હતા અને માંડવે બેસાડવા માટે ઉપરથી ભગવાન આવ્યા હતા, ત્યારે તો મા બાપની વિરુદ્ધ જઈને મારી સાથે ભાગી હતી. સાલો ત્યારથી ભાગ્યા જ કરું છું. ખબર નહીં આ જીવનની મેરેથોન દોડ ક્યારે પૂરી થશે. તો મને શું ખબર હતી કે મોડા કાતમાં એકાદ વખત મીઠું કહી લેવાથી આવી ભયંકર સજા મને મળશે. જે માણસને હું પ્રેમ પૂજારી સમજીને જેની સાથે ભાગી ગઈ હતી એ પ્રેમ ચોપડા નીકળશે. બસ બહુ થઈ ગયું, હું હમણાં ને હમણાં આ ઘર છોડીને જતી રહું છું. છોકરાઓ, મને સામાન પેક કરવામાં અત્યારે મદદ કરો. અરે ઉભી રે. એટલે રોકાઈ જાઉં? ના જાઉં. અરે હું એમ કહું છું કે છોકરાઓને મદદ કરવામાં નહીં ફાવે, હું જ તને મદદ કરું છું. અરે કોઈ ચીજ રહી ગઈ તો પાછી લેવા આવીશ. ગયા મહિને એવું થયું હતું ને, ઘર છોડીને કઈક રહી ગયું તો પાછી આવેલી. હા ભાવ, તો તું વૈદે કીધું. તમે તો એ જ ઈચ્છો છો કે હું આ ઘર છોડીને જતી રહું. અરે ભાઈ અનુજ યાર, એમાં શું છે ભાઈ? લતા ક્યાં ગઈ? અરે યાર આનું કઈક કરો. પપ્પા, કાકા, તમારે લતાને મળવું છે ને? તો એક કામ કરો, બેડરૂમમાં અંદર જઈને સૂઈ જાઓ. લતા આંટી સપનામાં આવીને તમને મળશે. સાચું સાચું. થેન્ક યુ. રે આ પાછો આજે ફૂટપાથ પર જઈને સૂશે. એટલો પણ નથી પીતો. હે?
એટલો નથી પીધો એટલો નથી પીધો એમ કરીને હંમેશા મારા બેડરૂમમાં સુઈ જાય છે. ઓહો, અરે શું કરવું આનું મારે? હું શું કહેતી હતી, સપનાની વાત પરથી એક વાત યાદ આવી. આજે મને સપનું આવ્યું હતું અને એ સપનામાં તમે મને ડાયમંડનો હાર અપાવ્યો હતો. બોલો, આ સપનામાં એ ડાયમંડના 5-6 લાખના હારથી આગળ વધી નથી શકતી. અરે હું તને કહું, આજે સવારે મને સપનું આવ્યું હતું કે હું તારા માટે તાજમહેલ બંધાવી રહ્યો છું. મારા માટે તાજમહેલ ક્યારે બંધાવો છો? તું મને એટલે બોલો છો? ડેડ, તમારો ઇન્ટરવ્યુ નો ટાઈમ થઈ ગયો છે. અરે હા, અરે મારા ઇન્ટરવ્યુ નો ટાઈમ થઈ ગયો. ચાલુ કરો જલ્દીથી. રિમોટ શોધો, રિમોટ ક્યાં છે? અરે રિમોટ તો મને શું ખબર હવે અત્યારે ક્યાં છે રિમોટ? ચલ હવે આપી દે રિમોટ, તો કાઈ નહીં આવે. ક્યાંથી અંદર છે? આ આખું નાટક જોવા માટે હમણાં જ છે મારો મી એપ ડાઉનલોડ કરો.